हेलो एवरीवन, हियर इज चिंतन सर। अने आ वीडियो में आपणे जोवाना छे जवाहर नवोदय विद्यालय में प्रवेश प्रक्रिया माटे जे धोरण 5 मां एग्जाम लेवाय छे एना माटेनो 2021 नो पेपर अने तेमां पण विभाग 2 अंक कसोटीनो, अंक गणितनी कसोटी माटे। ए पहेला मानसिक योग्यता कसोटीनो वीडियो बनावी दीधो हतो અને એ તમે જોઈ લીધો હોય તો કોઈ વાંધો જ નથી, પણ જો તમે એને ના જોયો હોય તો આઈ બટન પર તમને એક લિંક મળી જશે, એ ક્લિક કરીને તમે એને જોઈ શકો છો। એ સિવાય ત્રીજો એક વિભાગ છે જે છે ભાષા કસોટી, એના પર પણ આપણે વિડીયો બનાવી દીધો છે અને તે પણ તમને આઈ બટન પર લિંક મળી જશે, તે ક્લિક કરીને તમે જોઈ શકો છો, અથવા તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે પ્લેલિસ્ટની, એમાં તમે જઈને જોઈ શકો છો। એ સિવાય આ પેપરની PDF જોઈતી હોય તો એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, એ તમે ડાઉનલોડ કરીને એનો અભ્યાસ કરી શકો છો। તો ચલો અંક ગણિત વિશે જોઈએ। તો આ ટોટલ 25 ગુણનો વિભાગ છે જેમાં કુલ 20 પ્રશ્નો આવશે। તો સ્ટાર્ટ કરીએ। નિર્દેશ આપ્યો છે કે દરેક પ્રશ્નના 4 સંભવિત ઉત્તર છે, A B C અને D। આમાંથી ફક્ત એક જ ઉત્તર સાચો છે। साचा उत्तरनु चयन करी तमारा उत्तरने दर्शावा माटे OMR उत्तर पत्रिकामां प्रश्ननी संबंधित संख्यानी सामेवाळा गोळाने काढो। 41મો प्रश्न छे, कई संख्या जे 4 8 अने 6 त्रणेयना अवयवी छे, मीन्स कई संख्या एवी छे। हवे अवयवीनो मीनिंग आपणे समजवानो, घडियो मीन्स 4 ना घडियो जोईए तो 4 एका 4, 4 दू 8, એ રીતે આપણે આગળ જઈએ 4 9 36। તો આ 36 ચારના ઘડિયામાં આવ્યા ને, એ જ રીતે એક સંખ્યા એવી આવવી જોઈએ જે 4ના ઘડિયામાં પણ આવતી હોવી જોઈએ, 8ના ઘડિયામાં પણ આવતી હોવી જોઈએ અને 6ના ઘડિયામાં પણ આવતી હોવી જોઈએ। મીન્સ દાખલા તરીકે 396 લઈએ, એને 4 વડે નિશેષ ભાગવા જોઈએ, તો 9 4 36 કેટલા વધ્યા, તો કે 3 વધ્યા। 9 4 36 કેટલા વધ્યા, શેષ શૂન્ય વધ્યા, મીન્સ 936ને 4 વડે ભગાય છે। હવે ટ્રાય કરીએ 8 વડે, 8 વડે પણ ભગાવતું હોવું જોઈએ 996। ચાલો ટ્રાય કરો, 8 2 16 8 4 32 કેટલા વધ્યા, તો કે 7 અને 6। તો અહીંયા તમે જોશો કે 8 વડે 76ને નહીં ભગાય, કારણ કે 8 9 72, શેષ કેટલો વધે છે 4, શેષ 4 વધે છે એટલે આ સંખ્યા નહીં આવે, કારણ કે આને 4 વડે તો નિશેષ ભગાશે, ઇવન આનો છેલ્લો અંક 6 છે એટલે કદાચ 6 વડે પણ નિશેષ ભાગી લેવાય, પણ 8 વડે નથી ભગાતો એટલે મારે આગળ દાખલો કરવાનો જ નથી। ઓકે, એ સિવાય આપણે જો વાત કરીએ બીજા એની 664, એને 4 વડે ભાગી લો, 4 1 4 2 વધ્યા 6, 4 6 24 2 વધ્યા 4, 4 6 24 મીન્સ અહીંયા આગળ નિશેષ ભાગી શકાય છે। તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 4 વડ 4નો અવયવી તો છે 664, પણ એ જવાબ આવશે કે નહીં તેના માટે આપણે 8 વડે પણ ભાગીએ, 6 6 4 8 5 40, 8 6 48, 8 7 56, 8 8 64 કેટલા વધ્યા, 2 4 48 24। તો ચલો આને પણ નિશેષ ભાગી શકાય છે, મીન્સ આ 8નો અવયવી પણ છે, પણ શું આવે, આ 6નો અવયવી થશે। ટ્રાય કરીએ, 6 6 4, 6 1 6, બીજો 6 છે, 6 1 6, 4 છે, શેષ કે શૂન્ય આવશે, શેષ કેટલો વધશે 4। એનો મતલબ કે આ 6 વર્ડનો અવયવી નથી, તો 6નો અવયવી નથી મીન્સ આ બી પણ આવશે નહીં, એ તો ના જ આવ્યું, બી પણ ના આવ્યું। હવે સી માટે ટ્રાય કરીએ, તો સી માટે ટ્રાય કરીએ તો શું આવશે, તો કે 6 9 6, 4 વડે ભગાશે પહેલાં, તો ભગાશે, 4 1 4, 2 વધ્યા 9, 7 6 28, 1 6 4 6 16, જો નિશેષ ભાગી શકાયું, મીન્સ આના 4 વડે આ મીન્સ 9 6 9 6, 696 4નો અવયવી છે। એ સિવાય 8 માટે ટ્રાય કરો, 6 9 6,
आठ आठियो आठियो चौसठ केटला वैधा पांच छ आठ सत्ता छप्पन। तो तमे जोई शको छो कि भाई आठ वडे पण आने निशेष भागी शकाय छे। हवे मात्र ट्राय कोनो करवानो छे छ नो छ नौ छ छ एका छ नौ आवशे छ एका छ ત્રણ છ આવશે છંગે છંગે છત્રીસ। તો જુઓ આને પણ છ વડે નિશેષ ભાગી શકાય છે। તો ચાર વડે આઠ વડે છ વડે ત્રણ ત્રણ વડે નિશેષ ભાગી શકાતી સંખ્યા કઈ છે? છસો ને છન્નું। એનો મતલબ તમારો સાચો જવાબ કયો આવશે? છસો ને છન્નું। બીજો આગળનો જોવાની જરૂર નથી। ઓકે ચલો એના પછીનો બેતાલીસમો પ્રશ્ન જોઈએ। શું કહ્યું છે કે પહેલી ચાર અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો એના માટે પહેલી ચાર અવિભાજ્ય સંખ્યા તમને ખબર હોવી જોઈએ। તો એક તો નથી વિભાજ્ય નથી અવિભાજ્ય, મીન્સ એ તો નીકળી જ જશે। બે અવિભાજ્ય, ત્રણ અવિભાજ્ય, પાંચ અવિભાજ્ય, સાત અવિભાજ્ય, પહેલી ચાર અવિભાજ્ય સંખ્યા। કેવી રીતે ખબર પડે કે સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય? તો કે જેના માત્ર બે અવયવ બનતા હોય, તો બેના કેટલા અવયવ બને? એક દૂ દૂ બે એકા બે, બે અવયવ બન્યા। ત્રણના કેટલા અવયવ બને? એક તાળી ત્રણ, ત્રણ એકા ત્રણ। પાંચના કેટલા અવયવ બને? એક પાંચ પાંચ, પાંચ એકા પાંચ। સાતના એક સાતુ સાત, સાત એકા સાત। આ પ્રથમ ચાર અવિભાજ્ય। હવે તમને એવું થાય કે વિભાજ્ય કઈ કઈ? તો જો ચાર લો, બે ત્રણ પછી ચાર, એક ચોક ચાર, બે દૂ ચાર, ચાર એકા ચાર, તો આમાં કેટલા અવયવ થઈ ગયા? ત્રણ। મીન્સ બે કરતા વધારે થાય અવયવ એ વિભાજ્ય, માત્ર બે અવયવ થાય, એક એકના ઘડિયામાં આવે ને પોતાના ઘડિયામાં આવે એવી સંખ્યા અભાજ્ય અથવા અવિભાજ્ય। તો કઈ કઈ? બે ત્રણ પાંચ સાત, સરવાળો કરી દો એ તમારો જવાબ। સાત ને પાંચ બાર, બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર, સરવાળો આવે છે સત્તર। તો સાચો જવાબ આવશે સત્તર। પહેલી ચાર અભાજ્ય સંખ્યાઓનો સરવાળો સત્તર થાય। ઓકે ચાલો એના પછી આપ્યું છે, જો એક સમકોણ ત્રિકોણની બે કાટખૂણે બાજુઓ, સમકોણ ત્રિકોણ છે અને કાટખૂણો પણ બનાવે છે એટલે આમ કાટખૂણો થશે। ઓકે કાટખૂણો છે, કાટખૂણાની બે બાજુઓ, એક છે પાંચ સેન્ટીમીટર, બીજી છે બાર સેન્ટીમીટર। તો તમને શું કહ્યું કે આ ત્રિકોણની પરિમિતિ શોધો। તો પાંચ અને બાર હોય તો કર્ણ બને, આ કાટકોણ ત્રિકોણ છે ને સમકોણ, સમકોણ ત્રિકોણની બે કાટકોણ કાટખૂણે, એક કાટખૂણે એક બાજુ છે પાંચ, બીજી બાજુ છે બાર, હવે આમાં ત્રીજી બાજુ છે તે કર્ણ કહેવાય અને કર્ણ બને તેર સેન્ટીમીટર। તો એ કેવી રીતે લાવ્યો? તો કે હું એ લાવ્યો પાયથાગોરસના પ્રમેય પરથી। પાયથાગોરસનો પ્રમેય છે અને પાયથાગોરસની ત્રિપુટીઓ છે। ત્રિપુટી કોને કહેવાય? તો કે જે ત્રણ બાજુ બનાવતી હોય કાટકોણ ત્રિકોણમાં એને કહેવાય પાયથાગોરસની ત્રિપુટી। તો પાયથાગોરસની ત્રિપુટી છે દાખલા તરીકે ત્રણ ચાર પાંચ, છ આઠ દસ, એ જ રીતે પાંચ બાર તેર, આ રીતે પાયથાગોરસની ત્રિપુટી હોય છે। હવે જો કોમેન્ટ સેક્શનમાં સો જેટલી કોમેન્ટ જો આવી ગઈ ને કે પાયથાગોરસની ત્રિપુટી પર વિડીયો બનાવો સર, તો હું એના પર એક સ્પેશિયલ વિડીયો બનાવીશ જે અડધા કલાકની આજુબાજુનો હશે, તો તમને પાયથાગોરસની ત્રિપુટી ટોટલી સમજ પડી જશે, પણ એના માટે તમારે કોમેન્ટ કરવી પડશે। તો અહીં તમારે સમજવાનું છે કે બાર છે પાંચ છે તો કર્ણ થયો તેર સેન્ટીમીટર, તો બાર પાંચ તેર। હવે તમને પૂછી કે પરિમિતિ કેટલી, તો પરિમિતિ કોને કહેવાય? તો કે ત્રિકોણ હોય કે ચોરસ હોય, પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો। તો બાર ને પાંચ સત્તર, સત્તર ને તેર ત્રીસ, ત્રીસ સેન્ટીમીટર, એવો જવાબ આવે છે? તો કે હા આવે છે। એનો મતલબ કે એક સમકોણ ત્રિકોણની બે કાટખૂણે બાજુઓ પાંચ સેન્ટીમીટર અને બાર સેન્ટીમીટર છે, એટલા માટે કર્ણ તેર બનશે, અને કર્ણ અને બે બાજુનો સરવાળો ટોટલ કરીશું ત્યારે પરિમિતિ મળશે, અને પરિમિતિ મળે છે ત્રીસ સેન્ટીમીટર। ચલો એના પછીનો જોઈએ, એક રેલગાડી દિલ્હીથી સવારના આઠ વાગીને પંદર મિનિટે પહોંચે છે, પહોંચે નહીં રવાના થાય છે આઠ વાગીને પંદર મિનિટે, અને પહોંચે છે બપોરના અજમેરમાં બે વાગીને ત્રીસ મિનિટે। હવે વચ્ચે આપણે બાર વાગ્યાનો સ્ટોપ લઈ લો,
तो तमने खबर छे 8 वागे थी लेने 12 वाग्यामां 4 कलाक आवे, पण एमांथी 15 मिनिट काढो तो 3 कलाक ने 45 मिनिट, अहींथी आटलो गाळो। અને 12 વાગ્યાથી 2 વાગીને 30 મિનિટ એટલે બીજા 2 કલાકને 30 મિનિટ થાય, તો આટલો સમય લાગે છે। તો દિલ્હીથી અજમેર પહોંચતા રેલગાડીને કેટલો સમય લાગશે તમારે કલાક અને મિનિટમાં ગણવાનો છે, તો એના માટે શું થાય, તો સરવાળો કર દો, 5 ના 5, 4 ને 3 7, તો અહીંયા 7 નહીં મૂકવાના પણ 7 એમાંથી 6 બાદ કરવાના, કેટલા રહેશે 1, અને 7માંથી 6 બાદ કર્યા એટલે 1 વધી આગળ જાય કલાક માટે। તો હવે એ ઉપર ગણી લો, 3 ને 4 ને 5 ને 6, 6 કલાક ને 15 મિનિટ આપેલો છે એવો કોઈ વિકલ્પ, તો કે હા આપેલો છે, તો એકદમ ઇઝી છે બરાબર। 3 કલાક 45 મિનિટ, 2 કલાક 30 મિનિટ, ટોટલ થશે 6 કલાક અને 15 મિનિટ। ચાલો એના પછીનો દાખલો છે 45મો। એક વિદ્યાલયની પાઠશાળામાં 3/5 બાળકો છોકરાઓ છે। હવે સમજો, અપૂર્ણાંકમાં આપણે સમજીએ ને તો આવું છે, ટોટલ 5 ભાગ છે, 5/1 ટોટલ આખા સફરજન હોય તો સફરજનમાં 1 ભાગ હોય, આખું સફરજન 1 હોય, આના 5 ભાગ કરું ને જોડી દઉં તો એવું કહેવાય 5/5, તો એ એક જ સફરજન થયું। હવે અહીંયા આગળ વાત છે છોકરાઓની, છોકરાઓ હશે ને છોકરીઓ હશે એટલે કુલ સંખ્યા હશે તે 1 ભાગ કહેવાય, 1 ભાગ એટલે 5/5, 1 ભાગ આખો। હવે એમાં કહે છે કે 3/5 બાળકો છે અને બાકીનો ભાગ છોકરીઓ, કેટલો રહેશે, તો કે 2 ભાગ બાકી રહે, 5/3 ભાગ બાળકોના, તો 5/2 ભાગ બાળકીઓના એટલે કે છોકરીઓના। હવે છોકરીના ભાગ જેટલા છે 2/5, તે ખરેખર કેટલા છે, 800 છે, તો છોકરાઓની સંખ્યા કેટલી, સમજો 2.5 છોકરીઓ છે એમાં ટોટલ 800 સંખ્યા થાય તો મારું પદ કયું બને, તો કે 3/5 જે છોકરાઓ છે એ કેટલા થાય, કારણ કે મારે કુલ છોકરા નહીં શોધવાના, મારે તો 3/5 જે છોકરાઓ છે ને એની સંખ્યા શોધવાની છે। ફરી એકવાર સમજાવું, 3/5 બાળકો છે તો છોકરીઓ કેટલી હશે, બાળકીઓ કેટલી હશે, તો કે બાકીનો જે ભાગ વધે તે, તો 3 ભાગ બાળકોનો, ટોટલ ભાગ નીચે છે તે ટોટલ ભાગ, 5 ભાગ એ કુલ છે, એમાં બાળકો પણ આવી ગયા ને બાળકીઓ પણ આવી ગઈ, 3 બાળકોના ભાગ છે તો બાળકીઓનો ભાગ કેટલો હશે, 2 ભાગ, તો 2/5 એ બાળક છોકરીઓનો ભાગ થશે, તો છોકરીઓના 2/5 ભાગ છે એમાં 800 સંખ્યા બની, એવું મેં નહીં કહેતો, એવું કહે છે રકમ કે એ ટોટલ 800 સંખ્યા બની, તો 3/5 જે છોકરાઓનો ભાગ છે એમાં કેટલી સંખ્યા બનશે, એ તમને કોણ પૂછે છે, રકમ છોકરાઓની કેટલી સંખ્યા। બસ આ પદ બન્યું, પદની ગણતરી કરીએ, 3/5 × 800/2/5, અંશનો છેદ 5, છેદનો છેદ 5 સરખા છે કેન્સલ થાય, 400 × 2 800 અને 3 × 4 12, 1200 બાળકો, તો બાળકો કેટલા છે, બાળકો એટલે છોકરાઓ, બાળકો એટલે છોકરાઓ, તો છોકરાઓ કેટલા છે, 1200, 800 છોકરીઓ, 1200 છોકરાઓ, કુલ એવું પૂછ્યું કે કુલ કેટલા વિદ્યાર્થીઓ, તો 2000 આવત, 800 છોકરાઓ, 1200 છોકરાઓ, 800 છોકરીઓ, એટલે કુલ છોકરાઓ આવત 2000, કુલ વિદ્યાર્થીઓ, પણ અહીંયા છોકરાઓની વાત કરી છે કે કુલ છોકરા કેટલા, તો 1200 સાચો જવાબ આવશે। ચલો એના પછી સમજીએ, એક સરસ દાખલો છે, 7.7 કિંમતો મૂકતા ચાલીએ, 7.7 7.0, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ, 7.07 7.007 અને 77 પોઈન્ટ, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવે, 0077, તો સરવાળો શોધો ભાઈ,
કશું નહીં કરવાનું, અહીંયા કશું નહીં. એટલે પોઈન્ટ પછી કોઈ સંખ્યા હોય લાસ્ટમાં તમે ગમે એટલા જીરો લખો કોઈ ફરક ના પડે. સાત પછી બે શૂન્ય મૂકી દો, સાત પછી એક બે ત્રણ, કારણ કે પોઈન્ટ પછી સંખ્યા છે ને સંખ્યા પછી ગમે એટલા શૂન્ય મૂકો ચાલે કોઈ ફરક ના પડે. સરવાળો કરો, સાત સાત દુ ચૌદ વધી પડી એક, સાત ને એક આઠ, સાત સાત દુ ચૌદ સાતાલી એકવીસ, સાત ચોક અઠ્ઠાવીસ, અઠ્ઠાવીસો આઠ વધી પડી બે, સાત આઠ નવ, અઠ્ઠાણું પોઈન્ટ, બધામાં જ અઠ્ઠાણું છે, પોઈન્ટ પોઈન્ટની નીચે પોઈન્ટ આવ્યો પોઈન્ટ, સાત આઠ ચાર સાત, સાત આઠ જીરો સાત નહીં આવે, સાત આઠ ડબલ સાત નહીં આવે, સાત આઠ ચાર સાત આવશે. તો કેટલું ઇઝી હતું બરાબર? ચલો એટલે છેતાલીસમાં આવશે બી. હવે જોઈએ સુડતાલીસ, એમાં આપ્યું છે એક મેચ કુલ અડધો કલાક ચાલે, એટલે એક આખો ભાગ એમાં ત્રીસ, અડધો કલાક એટલે ત્રીસ, એક ભાગમાં ત્રીસ મિનિટ સમય લાગે. તો મેચનો એકના છેદમાં દસમો ભાગ છે એમાં ટાઈમ આઉટ હોય, એકના છેદમાં દસ ભાગમાં ટાઈમ આઉટ, ટાઈમ આઉટ એકના છેદમાં દસ ભાગ, તો ટાઈમ આઉટ કેટલી મિનિટ થશે? ચાલો પદ બની ગયું, જવાબ આવી ગયો, એક આખો ભાગ એમાં ત્રીસ મિનિટ, ત્રીસ મિનિટ કેવી રીતે લાવ્યો? અડધો કલાક, અડધો કલાક ના ચાલે, મારે જવાબ બધા મિનિટમાં આપેલા છે એટલે મારે એને મિનિટમાં ફેરવવું પડે. અડધા કલાકમાં ત્રીસ મિનિટ આવે, કારણ કે આખા કલાકમાં સાઠ મિનિટ આવે તો અડધા કલાકમાં ત્રીસ મિનિટ આવે, આવું સમજ પડવી જોઈએ. તો આમાં શું થશે? તો કે એકના છેદમાં દસ એનો ગુણાકાર ત્રીસ મિનિટ સાથે, છેદમાં આવશે એક, તો દસ તાલી ત્રીસ, તમારો જવાબ આવી ગયો ત્રણ એકા ત્રણ ભાગ્યા ત્રણ એટલે કે ત્રણ મિનિટ. તો સાચો જવાબ આવશે ત્રણ મિનિટ. કેટલો ઇઝી દાખલો હતો? ઓકે ચલો, એના પછી એક સવાલ પૂછાયો છે અડતાલીસમો, કઈ મોટામાં મોટી સંખ્યા છે કે જેનાથી 270 તથા 426 ને ભાગતા દરેકમાં શેષ વધે છે, કેટલો વધે છે? 6. હવે આ શેષ 6 ના વધતો હોય તો કેટલા રહેવા જોઈએ? તો કે 270 છે, શેષ 6 વધે, 6 કાઢી નાખો તો કેટલા આવે? 264. 264 વડે ભાગી શકાય કોઈ પણ એક સંખ્યાને. એ જે 426 છે એને ભાગો, કોઈ સંખ્યા વડે ભાગો તો શેષ 6 મળે છે. જો હું એ 6 એ 6 ને કાઢી નાખું તો કેટલા મળશે? 420. તો 420 વડે પણ ભાગી શકાય કોઈને, કોઈના વડે તો ભાગી જ શકાતો છે. મીન્સ દાખલા તરીકે 12 હશે તો 12 વડે 264ને પણ ભાગી શકાય, 420ને પણ ભાગી શકાય. ટ્રાય કરીએ, 12 વડે ભાગો 264ને, તો જો 12 દુ 24 કેટલા વધ્યા? 2 4 12 દુ 24, જો શેષ 0 થઈ ગયો. અથવા તો તમારી મૂળ સંખ્યા કેટલી છે? 270 છે, 270ને ભાગો 12 વડે, 12 દુ 24 કેટલા વધ્યા? 3 0, 12 દુ 24 30માંથી 24 દે તો કેટલા વધ્યા? 6 શેષ. આ પણ ચાલે, મીન્સ 12 વડે 270ને ભાગો તો શેષ મળે છે 6. હવે વાત કરીએ 426ની, 426ને પણ ભાગી જોઈએ કોના વડે? 12 વડે, ભાગો 12 વડે, તો 12 દુ 24 12 તાલી 36 કેટલા વધ્યા? ઓકે વધ્યા 6, 12 પંચાણ 60 કેટલા વધ્યા? 6. તો આવું આવે જવાબ 12. પણ અહીં કીધું કે મોટામાં મોટી સંખ્યા, મીન્સ આ 12 તો મોટા નહીં, એનાથી મોટા 22 છે, એનાથી મોટા 30 છે, એનાથી મોટા 36 છે, તો આપણે ટ્રાય 36થી જ કરવો જોઈએ. ઓકે 36 વડે ટ્રાય કરો, 426 36 એકા 36 કેટલા વધશે? 6 વધશે. 36 એકા 36, 36 દુ 72, 36 દુ 72 થશે, 36 એકા 36 કેટલા વધશે? તો કે 30 વધશે. શેષ કેટલો વધે છે? 30 વધે છે, મીન્સ 36 તો નહીં આવે ભાઈ, 36નો મેળ ના પડે. 30 વડે ટ્રાય કરો 426ને,
12 તો આવે જ છે, 30 વડે ટ્રાય કરી લઈએ. 30 એકા 30 કેટલા વધે છે, 12 6 3 ચોક 12 કેટલા વધે છે, 6 વધે છે 6. તો 30 વડે 246 ને તો ભગાય છે. હવે કોની વારી લઈએ, 270 ની. 270 ભાગ્યા 30 લઈ લો તો 3 9 27, 270 લો, શેષ જ નહીં વધતો. 426 ને ભાગો છો તો 6 શેષ વધે છે, પણ 270 ને ભાગીએ 30 વડે તો 6 શેષ વધવો જોઈએ ને ભાઈ, નહીં વધતો તો આ સંખ્યા પણ નહીં આવે. 12 થી તો આવે જ છે ભાઈ. હવે વાત રહી 22 ની, 22 ને પણ ટ્રાય કરી લઈએ ભાઈ. 270 ભાગ્યા 22 કરો એટલે ખબર પડશે, 22 એકા 22 કેટલા વધ્યા, 50. 22 2 44 કેટલા વધ્યા, 6, શેષ 6 વધે જ છે, નો ડાઉટ. 270 ને ભાગ્યા, હવે ભાગીશું 426 ને. ટ્રાય કરો 426 ને, કોના વડે, 22 વડે. 22 એકા 22 કે 22 2 44 થઈ વધી જશે, 20. 22 5 110, 22 7 220, 22 9 198, તો શેષ વધી જાય છે 8. આ પણ નહીં ચાલે. એનો મતલબ એવું કહી શકાય કે 12 જ એક એવી સંખ્યા છે આ 4 4 માં કે જે ને બંને સંખ્યાને ભાગીએ આપણે તો શેષ કયો વધે છે, 6. તો આ રીતે પણ દાખલા થાય છે, 48મો દાખલો આ રીતે. ચલો એના પછી આપેલું છે 49. એ એક રેડિયો ને તેની લખેલ કિંમતના 3/4 માં ખરીદે છે. એ નામનો એક વ્યક્તિ, અહીંયા આપણે કરીશું, એક વ્યક્તિ એક રેડિયોને તેની લખેલી કિંમત 3/4 માં ખરીદે છે. હવે સમજો કે એની લખેલી કિંમત 100 રૂપિયા, 100 રૂપિયામાં એક ભાગ બને, કારણ કે હવે ભાગની જ વાત આવી ગઈ. એટલે કે એક ભાગના હું કેટલા ધારી લઉં છું, 100 રૂપિયા. તો 3/4 ભાગમાં કેટલા રૂપિયા, તો આપણને ખબર પડી જશે 3/4 × 100/1 બરાબર, આનો આની સાથે ગુણાકાર ભાગ્યા 1. તો 25 4 100 ને 25 40 75, એનો મતલબ કે ધારો કે એ વસ્તુ 75 રૂપિયામાં ખરીદે છે અને તેને લખેલ કિંમતના 20% વધુ ભાવે વેચી દે. હવે લખેલ કિંમત કેટલી હતી, ઓકે 100 રૂપિયા લખેલી કિંમત હતી. તો લખેલી કિંમતના 20% વધારે એટલે કે 100 રૂપિયાના 20 રૂપિયા વધારે, કારણ કે 100 રૂપિયા એને 100% કહીએ તો 100 રૂપિયાના 20%, 100%ના 20% એટલે કે 100 રૂપિયાના 20 રૂપિયા વધારે માવે છે. એટલે કે 100 વત્તા 20 કેટલા થશે, 120 રૂપિયા. 120 રૂપિયામાં મીન્સ 75 રૂપિયામાં ખરીદે, 120 રૂપિયામાં વેચે, પછી શું છે એને કેટલા ટકા નફો થયો. પહેલાં તો નફો કાઢીએ, તો નફો બરાબર શું થાય, તો કે વેચાણ કિંમત વેકી ઓછા મૂળ કિંમત, જે ખરીદી જે ખરીદ કિંમત છે ખકી, વેકી ઓછા ખકી, વેચ્યા કેટલામાં, 120 રૂપિયામાં. ખરીદ કિંમત કેટલી હતી, તો કે 75 રૂપિયા. કેટલા વધશે, તો કે 45 રૂપિયા, 45 રૂપિયાને મળ્યા બરાબર. તો કેટલા ટકા નફો થયો, નફો શોધવાનો. હવે આ 45 રૂપિયાને કેટલા પર મળ્યા, એને જે ખરીદ્યું હતું ખરીદ કિંમત પર મળ્યા હતા, તો ખરીદ કિંમત કેટલાની હતી, 75 રૂપિયાની. તો કે 75 રૂપિયાએ, જો 75 રૂપિયામાં જો એને વધારે મળ્યા હોત તો એ 100% નફો કહેવાય, કેમ, કારણ કે એને ખરીદ્યું હતું 75 રૂપિયામાં. તો હવે એને મળે છે 45 રૂપિયા, તો એમાં એને કેટલા ટકાનો ફાયદો થયો, એનો મતલબ 45 × 100/75. 25 40 75, 25 4 100
15 તાલી 45 ને 15 ચોક 60 તો 60 સાચો જવાબ આવે છે 60 45 સાચો જવાબ નહીં આવે સાચો જવાબ આવશે 60 15 ચોક 60 ઓકે તો સમજવા જેવો દાખલો હતો ઇમ્પોર્ટન્ટ દાખલો હતો અને આ ટાઈપનો એક દાખલો દર વર્ષે પૂછાય છે એના પછી 50મો દાખલો શું કહ્યું કે વસ્તુને 7500માં ખરીદવાની અને 8400માં વેચી દેવાની તો નફો પહેલા તો નફો શોધી કાઢો નફો બરાબર વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરી દો તો 8400માંથી 7500 બાદ કરશો તો કેટલા રૂપિયા રહેશે બેટા 900 રૂપિયા રહેશે હવે કેટલા ટકા નફો તો એ જે ખરીદ્યું હોય ને એના પર નફો ગણાય તો 100એ 7500એ 900 નફો યાદ રાખો નફો યાદ રાખો 900 અહીં ગણી આપણે ટકા ગણીએ કેટલાએ ગણાય 7500એ ખરીદ કિંમતે 7500 ખરીદે 100% ગણાય તો નફો કેટલો હતો તો કે 900 રૂપિયાનો 900 રૂપિયા નફે કેટલા ટકા ટકા મળી જશે 900 ગુણ્યા 100 છેદમાં 7500 20 25 75 25 4 100 3 9 3 4 12 12% જવાબ આવવો જોઈએ આવે છે તો કે હા બિલકુલ આવે છે 12% તો આ રીતે આવશે ચલો એના પછીનો દાખલો છે આને યાદ રાખવા માટે એક આ પણ પૂછાય છે દર વર્ષે આ ટાઈપનો એક દાખલો પૂછાય છે તમારે કેવી રીતે યાદ રાખવાનો એક ક્રિકેટના ખેલાડીની 24 પાળીઓમાં રનોની સરેરાશ 28 છે 24 પાળીમાં 28 સરેરાશ 25મી પાળીમાં કેટલા રન બનાવે કે જેથી તેની સરેરાશ થઈ જાય 29 29 સરેરાશ થાય 25 પાળીમાં 24 પાળીમાં સરેરાશ છે 28ની તો એનું સૂત્ર શું બનશે જરા ધ્યાન આપજો જે રન બનાવે તે રન બરાબર એન પ્લસ 1મી પાળી ગુણ્યા સરેરાશ ઓછા એનમી પાળી ગુણ્યા સરેરાશ તો આપણે જોયું હતું કે એન પ્લસ વન એન એટલે 24મી પાળી હતી તો 24મી પાળીમાં સરેરાશ હતી 28ની અને એન પ્લસ વન એટલે 24 પછી કઈ સંખ્યા આવે તો કે 25 25મી પાળીમાં સરેરાશ થઈ જવી 29 તો સિમ્પલ છે તો તમારા રન જે શોધવાના છે તે કેવી રીતે શોધવાના તો કે 29નો 25 સાથે ગુણાકાર કરો ઓછા 24નો 28 સાથે ગુણાકાર કરો જવાબ લાવો જે જવાબ આવે તે તમારો તો તમે શું કરશો 29 ગુણ્યા 25 9 2 18 2 2 4 ને 1 5 5 9 45 100 વધી પડી 4 5 2 10 11 12 13 14 કેટલા રહેશે 5 8 ને 4 12 વધી પડી 1 5 6 ને 7 725 એમાંથી બાદ કરીશું કોને 24 ગુણ્યા 28 કરો એટલે ખબર પડશે 28 દુ 56 4 8 ચોક 32 વધી પડી 3 4 2 8 9 10 ને 11 2 6 ને 1 7 5 ને 1 6 672 બાદ કરી દો એટલે તમારો જવાબ આવી જશે 5માંથી 2 જાય તો 3 2માંથી 7 જશે નહીં 12 12માંથી 7 જશે તો 5 0 53 રન કરવા પડે જો એ 25મી પાળીમાં 53 રન કરી દે તો હવે જે સરેરાશ બનશે તે કેટલી બનશે 29ની તો તમારે આ યાદ રાખવાનું છે કે કેટલા રન બનાવવા પડે 25મી પાળીમાં કે જેનાથી 24 પાળી સુધી જે એની 28ની એવરેજ હતી એ સુધરીને 25મી પાળીમાં 29ની થઈ જશે તો સિમ્પલ છે 53 રન બનાવવા પડે તો જે દાખલો હતો એમાં 53 છે જી હા છે એને 53 રન બનાવવા પડે તો થઈ જાય એના પછી એક ઇઝી એક્ઝામ્પલ છે એક્સના છેદમાં 25 ગુણ્યા
196 / x ગુણ્યા નથી, વચ્ચે છે બરાબર, અને આપણે શોધવાની છે x ની કિંમત. કેવી રીતે શોધીશું? x નો ગુણાકાર x સાથે કરીશું અને 25 નો ગુણાકાર 196 સાથે કરીશું. ચલો 25 ના ભાગ પાડો, 5 5 25, 196 ના ભાગ પાડો, 14 × 14, 5 × 5 5 નો વર્ગ, 14 × 14 14 નો વર્ગ, એટલે કે 5 × 14 આખા નો વર્ગ. એ સિવાય x × x x નો વર્ગ, x = x નો વર્ગ. ચલો વર્ગ વર્ગ બંને તરફ કેન્સલ થાય તો x જ રહેશે. કેટલા રહેશે? 14 × 5 = 70. તો x બરાબર કેટલા આવવા જોઈએ? 70 આવે છે. તો કે હા, બિલકુલ આવે છે. તો આ રીતે દાખલો થાય. આ ટાઈપના દાખલાની પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ. એના પછી 53મો દાખલો છે. લગભગ નિકટતમ સંખ્યા તમારે શોધવાની છે. કોની નિકટતમ સંખ્યા આજે છે એમાં પહેલાં આ ગુણાકાર કરી નાખીએ. 349 × 51 0, 9 × 5 = 4500, બધી પડી 4, 5 × 4 = 20 ને 4 = 2400, બધી પડી 2, 5 × 4 = 15 16 × 1 = 17, 17450. 5 વડે ગુણાકાર કર્યો. હવે 1 વડે કરીએ. 1 × 9 = 9, 4 × 1 = 4, 3 × 1 = 3, તો એડ કરશો 9, 5 × 4 = 9, 4 × 3 = 7, 17799. એમાં પાછું એડ થશે. જો સરવાળો બતાવે, એમાં પાછું એડ થશે, કંઈ ને કંઈ એડ થશે. મીન્સ 799 કરતાં વધારે જ આવશે. તો 799થી વધારે વાળો એક જ વિકલ્પ છે, સી, એ જ સાચો આવે. કે 529 ઓછા છે. હવે ઓછા ક્યારે આવે? કે જો અહીંયા આગળ બાદબાકી હોત. 799 કરતાં ઓછા છે, 799 કરતાં ઓછા છે, 799 કરતાં ઓછા છે, નહીં આવે. એક જ વિકલ્પ આવશે, કારણ કે આગળ મારે આ કરવાની જરૂર જ નહીં પડે. તો અમુક દાખલામાં તમે સમય બચાવી શકો. તો આ રીતે બચશે 17799. એ સિવાય એનો કોઈ પણ જવાબ આવશે, કારણ કે 632 છે, એને 30 વડે ભાગીશ તો લગભગ 20 જેટલો જવાબ આવશે. 20 જેટલો જવાબ આમાં ભેગો થશે તો 800 જેવો જવાબ આવશે. તો 800 જેવો તો ખાલી એક જ જવાબ છે તો આવશે. એકદમ ઈઝી છે. એને લગભગ કીધું, લગભગ કેટલી હોય તો આ હોય, આ રીતે કરાય. ચલો એના પછી 54મો પ્રશ્ન છે. તમને આપી દીધું. શું આપી દીધું? તમને આપ્યું છે 154 × 18 = 2772. હવે તમારે કોણ છે? 2772 / 18. તો આપણે એક કામ કરીએ, 154 રહેવા દો, 2772 18 ગુણાકારમાં છે. કોની સાથે? 554 સાથે. બરાબરની બીજી બાજુ જાય, ભાગાકારમાં જતા રહે. આ નિયમ છે. હવે તમારે શોધવાનું શું છે? 27.72 / 1.8. હાવ ઇઝી છે, હાવ ઇઝી. કેવી રીતે? 27.72 કરી દો, છેદમાં આવશે 100 / 100, કારણ કે પોઈન્ટ પછી 2 સંખ્યા છે. અહીંયા 18 / 10, કેમ? કારણ કે પોઈન્ટ પછી 1 સંખ્યા છે. તો આ શું થશે? તો કે 2772 / 18, અંશનો છેદ, છેદમાં જાય 100 / 18 સાથે જતો રહ્યો, અને છેદનો છેદ 10 અંશમાં જાય, એટલે ઉપર જતો રહ્યો. 1 0 ગયું 1 0 ગયું. હવે આપણે જાણીએ છીએ 2772 / 18 આપી દીધા છે. કેટલા આપ્યા? 154. એટલે 154 / આ કેટલા વધ્યા? 10 વધ્યા. 154ને 10 વડે ભાગી કાઢો, કેટલો જવાબ આવશે? 15.4. તો આપેલો છે? તો કે હા, બિલકુલ આપેલો છે. તો આ રીતે દાખલાનો જવાબ આવે. ચલો એના પછી બહુ જ ઇઝી, અમુક દાખલા તમારા ટાઈમ લેશે એવા આવશે, તો અમુક દાખલામાં ડાયરેક્ટ જવાબ આવશે. 2 લાખ થઈ ગયા, 1 દશક 100 હજાર, 1 દશક 100 હજાર, 10 હજાર લાખ, 2 લાખ. અને એમાં 2 લાખ 2 હજાર, 1 દશક 100 2 હજાર ને
કેવી રીતે લખાય, અંકો લખતા પ્રાપ્ત થાય, તો શું આવશે? 2,02,000 આવું થાય ને, એવું કયું છે? આ આવું પણ પૂછાઈ શકે, હાવ ઇઝી, બરાબર. તો એ તમારે તૈયારી કરવાની. એના પછી 56મો પ્રશ્ન છે, આનું શું કરવાનું છે? સરળીકરણ કરતાં જે કિંમત મળે, લગભગ કિંમત કેટલી મળે છે એ આપણે લખવાની છે, સરળીકરણ કરીએ. તો ચલો, આપણી પાસે છે ભાગુ સભા. આ શું છે પાછું સાહેબ? તો ભાગુ સભા એવું કહે છે કે પહેલાં ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય, પછી જ બાદબાકી થાય. આ એક ક્રમ છે ભાગુ સભા. અને એ સિવાય જો બ્રેકેટ આવતું હોય તો બ્રેકેટ એટલે કૌંસ, તો એ કૌંસને પહેલાં છોડવાનું, એ પણ નિયમ છે બોર્ડમાં, આ ઇંગ્લિશમાં કહેવાય. તો અહીંયા આગળ છે ગુણાકાર, પહેલાં હું ગુણાકાર કરીશ. 3.003નો 15 સાથે ગુણાકાર, તો 15 × 3 = 45. એક બીજું ઝીરો છે, પછી પોઈન્ટ, 15 × 3 = 45. તો જો 3.003નો 15 સાથે ગુણાકાર કરીશ તો આવશે 15 × 3 = 45, 10, પછી પોઈન્ટ, 15 × 3 = 45. ચલો, એ સિવાય બધામાં એડ કરો. પોઈન્ટની નીચે પોઈન્ટ, 0, 1, 2 અને 3, અહીંયા આગળ 1 0 મૂકી દો. એ સિવાય કોને એડ કરો? 5, પછી પોઈન્ટ, 0, 0, 2, 5, 7, 5. એડ કરો, 5, 7, 5 ને 3 = 8, 5 ને 4 = 9, 4 ને 1 = 5, 0 point, 5 ને 5 = 10, વધી પડી 1, 4 ને 1 = 5. તો આવું જવાબ આવે. લગભગ કિંમત કેટલી મળે ભાઈ? 50.05, એટલે 50 જ કહેવાય. હા, જો સમજો, 50.6 હોત ને તો પણ 51 કહેવાત. ઇવન 50.59 હોત ને તો પણ 51 કહેવાત. પણ અહીંયા ગઈ છે 50.05, 50.05 એટલે 50 જ કહેવાય. સમજો, 50.49 પણ હોત ને, 50.49 તો પણ 50 કહેવાત આશરે કિંમત. 50.50ની પેલી બાજુ જાઓ તો 51 થઈ જાય, 50.50ની આ તરફ રહો તો 50 થઈ જાય. તો 50.05 50.50ની આ તરફ છે, એનો મતલબ કે એની લગભગ કિંમત કેટલી થઈ જાય? 50. તો આ પણ સમજતા આવડવું જોઈએ, સાવ ઇઝી પ્રશ્ન હતો. ચલો, એના પછી 17મો છે, આનું સરળીકરણ કરો અને જવાબ લાવો. પહેલાં કૌંસ છોડીશું. 7×6 થઈ જશે 42, 42માં 13 ઉમેરશો, પહેલાં ગુણાકાર કરીશ પછી સરવાળો કરીશ. 7×6 = 42, 42 અને 13 કેટલા થશે? 55. તો 3×3 = 55. પછી છે ભાગાકાર, 11×3 = 33. પછી છે પાછા ઓછા, એમાં છે 12 - 4 = 8. પહેલાં ગુણાકાર થાય. ચલો, હવે પણ પાછું સરળીકરણ કરો. આગળ 55×3 અથવા 3×55 છે, / 33 છે, કરી લઈએ. 11×3 = 33 ને 11×5 = 55, એટલે મીન્સ આખા આટલાનું સરળીકરણ કેટલું થઈ ગયું? 5. પહેલાં શું કર્યું? 55×3 હતા, એના જ ભાગાકારમાં 33 કરી દીધા. પછી 3×55/33 કરીએ તો જવાબ આવે છે 5. હવે પેલું હજુ કૌંસ છોડો, 12માંથી 8 જાય તો કેટલા રહેશે? 4. 5માંથી 4 જાય તો કેટલા રહેશે? 1. તો 1 આપેલો છે, તો કે હા બિલકુલ આપેલો છે. તો આ રીતે થાય. ફરી એકવાર સમજીએ, આ કૌંસને છોડો, એમાં જે પણ ભાગુ સભા જે પહેલાં આવે, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદ બાકી એ ક્રમમાં થાય. તો પહેલાં ગુણાકાર આવે એ કરો, પછી સરવાળો જે બેની વચ્ચે રહે છે તે કરો, પછી બહાર કૌંસ છે, પછી કૌંસ આખો. જે પણ જવાબ આવ્યો હતો કેટલો આવ્યો હતો? 55. 55×3 એ તો રહેશે જ. 11×3 = 33, એ આને 33 વડે ભાગવાના છે, ભાગ્યા કેટલો જવાબ આવ્યો? 5. ઓછા આ કૌંસને છોડીશું, 4 પહેલાં ગુણાકાર થશે, 4×2 = 8, 12માંથી 8 જશે તો 4, 5માંથી 4 જશે તો 1. આ રીતે
સાદુરૂપના દાખલા કરાય છે. તમારે સાદુરૂપના દાખલા વધારે કરવા હોય તો પણ કોમેન્ટ કરશો, કોમેન્ટ કરશો તો આપણે એનો વિડીયો બનાવીશું. ચલો એના પછી 28મો પ્રશ્ન છે, 58મો, જેમાં તમને આપ્યું છે કે 12.16 નું સમતુલ્ય દશાંશ રૂપ શોધો. તો 12 તો પૂર્ણાંક છે એટલે 12 તો આવવાનો જ છે, પણ એ સિવાય છે 1/16. તો તમારે 1ને ભાગવાના છે 16 વડે. તો અહીં પહેલા તો 0 પોઈન્ટ કરીશ તો 1 શૂન્ય મુકાશે, બીજો 1 0 લખીશ તો બીજો 1 શૂન્ય મુકાશે. 16 છનું ભાગાકાર કરતા આવડવું જોઈએ, વધશે 4, બીજો 1 શૂન્ય મૂકવું, 16 દુ 32 કેટલા વધશે 8, બીજું 1 શૂન્ય અહીંયા મૂકી શકાય કેમ કે પોઈન્ટ એકવાર આવી ગયો છે, આ પોઈન્ટ આવી ગયો છે એટલે પછી તમારે આગળ ભાગાકાર ચલાવવા માટે હું મૂકી શકું. 16 × 5 = 80 મીન્સ આને તમારે 12 સાથે એડ કરી દેવાના. ચલો કરીએ, 12 વત્તા, હવે જે પોઈન્ટ મૂકાતો હોય અહીંયા 12 પોઈન્ટ, એના વત્તા 0 પોઈન્ટ, પોઈન્ટની નીચે પોઈન્ટ હોવો જોઈએ, 0 625, અહીંયા આગળ ઉપર લખી દો 0000, કેટલા આવશે તો કે 5 2 6 0.12. તો 12.0 એક આ છે અને આ છે, આમાં 625 છે, આમાં 525 છે, એટલે આ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, સી જવાબ આવશે 12.0625. તો કમ્પ્લીટ ભાગાકાર પણ આવડતો હશે ને તમને તો આ ટાઈપના દાખલા આવડશે. એના પછી 59મો પ્રશ્ન છે, એક રાશિ 16 વર્ષમાં સાધારણ વ્યાજ દ્વારા બમણી થઈ જાય છે. તો પહેલાં પહેલું વ્યાજ, સાદા વ્યાજનું સૂત્ર તમને આવડવું જોઈએ, આઈ બરાબર PRN/100. આઈ જે છે તે વ્યાજ છે, પી છે તે મુદ્દલ છે, આર છે તે ટકા, ટકા કે વ્યાજ મુદ્દલ એ ટકા છે, અને એન જે છે તે વર્ષ છે. હવે વ્યાજ જ કેટલું થઈ જાય છે, હવે તમે જો વ્યાજ દ્વારા બમણી જ થઈ જાય છે, મીન્સ પી તો હતી, અમુક સમય પછી વ્યાજ પણ તમારું પી જેટલું થઈ જશે, તો પી ને પી ભેગા થઈને 2P થઈ જશે, મીન્સ વ્યાજ જ તમારું એટલું થવું જોઈએ મુદ્દલ જેટલું. દાખલા તરીકે 100 રૂપિયા મેં બેંકમાં મૂક્યા અને 16 વર્ષ પછી બમણી કિંમત થઈ જાય એટલે મારું વ્યાજ બીજું કેટલું થશે, આ પી તો આટલા છે જ, એ સિવાય મારો આઈ પણ 100 થશે, ત્યારે થઈને મને બમણી કિંમત એટલે 200 રૂપિયા મળશે, જેને એ વડે દર્શાવે. તો બમણી કિંમત 200 રૂપિયા થશે, એનો મતલબ કે આઈ પણ કેટલા જેટલું થશે, પી જેટલું, મુદ્દલ જેટલું. તો કિંમત મૂકો આઈની જગ્યાએ પી, પી બરાબર PRN/100. સૂત્ર આવડશે તો તમને આવડશે, પી પી સામ સામે કેન્સલ થાય તો શું વધશે, તો કે વધશે 1/RN/100. કોને શોધવાનો છે, વાર્ષિક દર, દર એટલે ટકા શોધવાના, તો ટકાને કરતા બનાવીએ, ટકા એટલે આર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એને કરતા બનાવો તો 100 × 100 અને એન જે ગુણાકારમાં, પેલી વાત જે ભાગાકારમાં, ચલો 100 / n કેટલા છે, તો એન છે 16, એન એટલે વર્ષ, નંબર ઓફ યર્સ, તો કેટલા છે 16. તો હમણાં જ આપણે 1ને 16 વડે ભાગ્યા હતા, આ 100 ને 16 વડે ભાગવાના છે, તો 16 × 96 કેટલા વધ્યા, 4 વધ્યા, પોઈન્ટ મૂકો 0 મૂકો, 16 × 2 = 32 કેટલા વધ્યા, 8 વધ્યા, 0 મૂકો, 16 × 5 = 80 0 0. તો આપેલો છે એવો 6.25 નથી આપ્યો, પણ 6.14 આપેલો છે. હવે 1/4 ને 0.25 કહેવાય કેવી રીતે, તો એના માટે ગણતરી કરીએ, 1 એટલે 100 ટકા અથવા 1 એટલે 1 ભાગ, તો 1/4 એટલે કેટલા ભાગ, તો 1/4 × 1/1 એટલે કે 1/4, 1/4 ને ભાગી કાઢો, મીન્સ 4 વડે 1ને ભાગો, તો 0.428, 2 વધ્યા, 0 4 5 = 20 આવી ગયા, જો 0.25. હવે છેલ્લો પ્રશ્ન છે, 60મો પ્રશ્ન, 6 અંકની નાનામાં નાની સંખ્યા, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અંક, 1,00,000, 6 અંકની નાનામાં નાની, આનાથી નાની તમે શોધી આપો તો હું ખરો માનું.
આ સૌથી નાનામાં નાની સંખ્યા 6 અંકની, અને 4 અંકની મોટામાં મોટી 9999 4 અંકની મોટામાં મોટી સંખ્યા. હવે બંનેનો સરવાળો કરવાનો છે? ના ભાઈ, તફાવત તફાવત એટલે બાદબાકી. બાદબાકી કરતા આવડવું જોઈએ. ભીખ માગશે એક પાસે 0 10 ના થઈ જાય 9, 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 10 ના 10 જ રહેશે, કારણ કે પાછળ આગળ કંઈ આપવાનું નથી. 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 9 0, 9 માંથી 9 0, 9 માંથી 9 0, 9 અને 0 મીન્સ 90001 આપેલા છે. હા આપેલા છે. આ રીતે થશે. તો આ ટાઈપના પણ દાખલા પૂછાશે. તો હું આશા રાખું છું અહીંયા આગળ આપણો આપણે પ્રશ્નપત્ર જે 20 પ્રશ્નો હતા તે પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. જો સમજ હજુ પણ કોઈમાં ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને કહી શકો છો. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.